જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું બજેટ જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક યોજનાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. અંદાજિત 937.4 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે વિપક્ષે આ બજેટમાં દર વર્ષે એકને એક કામો રિપીટ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાના આક્ષેપો પણ કર્યા છે. વિરોધપક્ષને દેખાતું નથી. તમે જોઈ રહ્યા છો જૂનાગઢમાં આજે રોડ, રસ્તા, બગીચા, જે ઘડાઓના કામ ચાલી રહ્યા છે, દરેક જગ્યાએ તમને નવા કામ જોવા મળશે. 3-4 વર્ષ પહેલાનું તમે જો જૂનાગઢના આજનું જૂનાગઢ, તો તમને ખબર પડી જશે કે આજે દરેક જગ્યાએ સુવિધાઓ લોકોને ઉપલબ્ધ થઈ રહી છે અને લોકોને વધુમાં વધુ સગવડ પડે એવા જ અમારા પ્રયત્નો છે. લોકોને કોઈ મુશ્કેલી પડે એમના માટે અમે નથી બેઠા, પરંતુ લોકોને સગવડ આપવા માટે જ અમે આજ બેઠા હોઈએ છીએ અને લોકોને પરવડે, લોકોને સારી સગવડ મળી રહે એમના માટે જ અમે આ બજેટની જોગવાઈ કરીએ છીએ. જે છે એ પણ ભંગાર છે. સિટી બસ સર્વિસ જોઈ તો સિટી બસ સેવા પણ જે જૂની હતી બંધ થઈ ગઈ. નવી બસો કેટલા સમયથી વાતું છે, હજી સુધી લોકોને સુવિધા મળી નથી. એક ને એક જોગવાઈમાં જોઈ શકીએ આપણે વિલિંગ્ટન ડેમ, રેલવે ઓવરબ્રિજ, પછી રમત ગમતના સાધનો, પછી બ્યુટિફિકેશન ના કામો, ભવનાથથી માંડીને અલગ અલગ સર્કલો, બાગ બગીચા, આવા ઘણા બધા, અને સિટી બસથી માંડીને કેટલી 30-40 બસો નવી જે લેવાની છે, અને ઘણા બધા એવા કામો છે કે જે બજેટમાં દર વખતે રિપીટ કરવા પર થતા નથી. આજે 10 વર્ષ થઈ ગયા પણ બજેટમાં અમને લેખિત જવાબ આપેલો છે કે આ કામો પ્રગતિમાં છે, પ્રગતિમાં છે, એટલે આ કામો હજી સુધી લોકોના થયા નથી.